બસ બહુ વખત પછી આવ્યો એટલે બધાને મળી લો. ચાર વર્ષ પછી આવ્યો. હા બરાબર છે. યાદ આવતી ઘણી વચમાં મેં કીધું કે જયેશભાઈ ને એક વાર યાદ નહીં થાય. કીધું અમારે 8 વર્ષથી આપણે ગુજરાતી ભાષાનું સરસ મહેનત કરીએ છીએ. નાના પગલા ભરી રહ્યા મહેનત કરીને ઓવરનાઈટ તો થતું જ નથી કોઈ વસ્તુ, અને આટલા 8 વર્ષમાં તમે ઘણું અચીવમેન્ટ કર્યું. સો સાચી વાત છે. સર્ક્યુલેશન કેટલું છે સૌરાષ્ટ્રમાં? ઓકે મહિનામાં ત્રણે એક જ ખર્ચે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ. ગુજરાતમાં 164 નગરપાલિકા એને પણ પ્રજાના કામ કરે એ ચૂંટે છે. જોઈએ છે કે વિશ્વસનીય વિશ્વસનીય એનું કામ કરશે વિધિન 5 સેકન્ડ સીધા ડેટા પછી તો આઈ રિયલી એપ્રિશિએટ. પણ મેઇન પ્રશ્ન શું થશે ખબર છે કે તમે આ જેટલું કરશો ને સામે કેચ કરવા વાળા માણસો એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. તમે પહેલા ઈ ગુંડું કર્યું છે. હા તમે પહેલા મૂકી દીધું છે સીએમ ને. અમે દેશથી પ્રાઇવેટ પ્રોજેક્ટ કે રાજકોટ લીધું છે. રાજકોટ ડેટા મળી લીધો છે. રાજકોટમાં એવરી મંથ કેટલા ઇસ્યુ છે. કેટલા ઇસ્યુ છે અને એના સોલ્યુશન કેવી રીતે. કારણ કે નહીં તો ખાલી તો સમસ્યાની વાત કોમ્યુનિકેશન મૂકશો કે આ સમસ્યા છે એ બ્યુરોક્રેટ કે મિનિસ્ટરો કેવી રીતે એને લે છે. કોર્પોરેટર પછી સ્ટેન્ડિંગ નો ચેરમેન છે અને મેયર છે. એને એટલે 5 સેકન્ડ પછી એને તો ખબર પડે નીચે ત્યાં પ્રશ્ન એવો
તો જે વિસ્તારનો કોર્પોરેટર છે એને પણ કેર કરશે કે મારા વિસ્તારનો પ્રશ્ન આવ્યો છે, સીધું ગમે નહીં વર્લ્ડ ગમે પણ બેઠો છે, ટેકનોલોજી છે, સાચી વાત છે, ટેકનોલોજી બેનિફિટ એવા છે. સાહેબ ખાસ તો આજે રાજકોટ પધાર્યા છે, એમાં થોડાક તમારા અનુભવો છે, બેઠા છો એટલે લઈને પ્રશ્ન પણ લેવા માંગીએ છીએ. સૌરાષ્ટ્ર આજે જઈ ગયું છે, તમે પણ રાજ્યસભામાં ઘણા બધા પ્રશ્નો સૌરાષ્ટ્રના ગુજરાતના જોડાઓ છો, એ પ્રશ્નો અમારી પાસે પણ તમારા સામે આવે છે. આપણા સૌરાષ્ટ્રો દરિયાકાંઠો એને જે આપણે યુઝ કરવાનું સમય રાખ્યું છે એની સ્થિતિ અત્યારે તમને કેવી રાખે છે? આવતા દિવસો સરકારના સ્ટેટિવ શું આવતા હશે એ તમને દેખાડ્યું છે. આપણે જો સૌરાષ્ટ્રની વાત કરું તો દરિયાનો આપણે જે ઉપયોગ કરવો જોઈએ એટલો નથી કર્યો, જેટલો એનો ફાયદો કેરળમાં કે તમિલનાડુમાં કે બીજા રાજ્યોમાં જે એનો થાય છે, અને આટલું જે પોટેન્શિયલ છે ટુરિઝમ ડેવલપ કરવાનો એ મને લાગે છે કે હજી આપણે નથી કરી શક્યા. આપણી પાસે એક ચોરવાડનો એક પેલેસ હતો એ પણ આપણે સાચવી નથી શક્યા. એટલે મને એવું લાગે છે કે ટુરિઝમ ઉપર જ આપણે કરવું જોઈએ. માં દાખલા તરીકે દ્વારકા, દ્વારકામાં પણ આપણે હજી મને લાગે છે કે એટલું બધું કંઈ કર્યું નથી. શરૂઆત થઈ છે પણ એટલું મોટું કંઈ નથી થયું. પણ મને એવું લાગે છે કે આ બધું છે ને જો તમારે ગવર્મેન્ટ કરે છે ને એના કરતાં આઉટસોર્સ કરી દે તો આનો ઇમ્પેક્ટ બી સારો આવશે અને વધારે સારો થશે. ઓપન જ કરવું પડે કારણ કે સરકાર બધે પહોંચવાની નથી ને જે કરશે એના ટુરિઝમ તમે જોયું છે કે કેટલું બંધ થઈ ગયું ટુરિઝમના ગેસ્ટ હાઉસ ને બધું, તો એમાં આપણે પડવું ન જોઈએ. ભલે ને ગવર્મેન્ટ એની પાર્ટનરશિપ રાખે એનું કંટ્રોલ રાખે પણ સમયકાળના જે કઈ સંજોગો કે પોલિટિકલ વિલનેસ બીજા બધા ફેક્ટરોની જે સ્થિતિઓ થઈ, અચ્છા જે રીતે અત્યારે ગ્લોબલી જઈ રહ્યું છે જે રીતે એક્સપોર્ટ ઉપર ધ્યાન દેવા જોઈએ, ચાર બકવટ આપણે સરકાર વિચારી છે, તો આપણા સૌરાષ્ટ્રના હું એવું માનું છું કે અત્યારના ગવર્મેન્ટનું હોય એના પર ફોકસ આવી રહ્યું છે. અને અત્યારે જે નવા કમિશનર આવ્યા, જીએમબીના જે ચેરમેન આવ્યા છે પ્રેસિડેન્ટ આપણે મુકેશકુમાર, આઈ થિંક મને એવું લાગે છે કે એ આનું ઓબ્ઝર્વેશન કરી જ રહ્યા છે અને પોટેન્શિયલ ઘણું છે. અને જે સમયે બંધ પડી ગયા છે એ પોર્ટ જો ફરી શરૂ કરે તો એનો કાર્ગો પણ સારો આવે અને નવું ડેવલપમેન્ટ પણ થાય. બીજું આપણા લોકો ત્યાં રોજી રોટી ખાસ ઓટોમેટિક છે, જામનગર ડિસ્ટ્રિક્ટ તો પોસ્ટલ કરેક્ટ, તો ન્યા આપણને એના બેનિફિટ્સ આપણે લઈ શકીએ, એ પણ આપણે કરવાની જરૂર છે. પરફેક્ટ. બીજું છે રિલેસ જે રિફાઇનરી પછી જે આપણું છે ગ્લોબલી જે બેનિફિટો મળ્યા નહીં. ક્રૂડ તો ઇન્ટરનેશનલ માર્કેટનો ઇશ્યુ છે, રિલાયન્સ એ ગ્લોબલ માર્કેટ ઊભું કર્યું છે. એટલે અમે અમારું જે પ્રોડક્શન છે એ લગભગ 90 કન્ટ્રીમાં જાય છે. એટલે હવે જેટલો સ્કોપ હતો એ બધો એક્સપ્લોર થઈ ગયો છે જામનગરમાં. ફ્યુચર તો હવે ત્યાં હવે જીઓ ઉપર અને રિલાયન્સના રિટેલ બિઝનેસ ઉપર આવશે. બરાબર. ટેલિકોમ્યુનિકેશનમાં જીઓ પહેલી કન્ટ્રી કંપની છે કે જેણે 0 પૈસામાં ટેલિફોન આપી દીધા બધાને ફ્રી. વાત કરો તમારામાં તાકાત હોય એટલા, કોઈ ચાર્જ નહીં, કંઈ નહીં. એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમે વાત કરો તો પણ કોઈ ચાર્જ નહીં. એ અત્યાર સુધી બાકીના જે ઓપરેટરો હતા હું કોઈનું નામ નથી કહેતો, એ લોકોએ જે લૂંટ મચાવી હતી કે 5 રૂપિયા 4 રૂપિયા 3 રૂપિયા છેલ્લે છેલ્લે એની અને સર્વિસ પાછી 0, એક્સપાન્શનમાં કોઈ નવા ટાવર ઊભા કરવા નહીં, બધું કામ કરવું નહીં, એવા સમયમાં અમે લોકો આવ્યા છીએ અને પહેલા દિવસથી અમે એને 0 પૈસામાં આપ્યું છે.
એ એક મુકેશભાઈનું એક જે ડ્રીમ હતું કે ગ્લોબલી આપણે ડિજિટલ પ્રોજેક્ટ આપણે બનાવીએ અને તે ગામડા સુધી પહોંચાડ્યું છે. હવે સ્પીડની વાત, 5G જે છે, 2020 પહેલા 5G 50-60 ટાઈમ્સ અત્યારે જે સ્પીડ આવે છે તે આવી જશે. એનું ડિજિટલાઇઝેશન જે રીતે ભારત સરકાર પણ ઈચ્છે છે, મોદી સાહેબ પણ સ્વપ્ન છે કે ડિજિટલ ઇન્ડિયા ઝડપથી થાય અને આપણી જે સ્ટ્રેન્થ યંગસ્ટરો છે એને કેવી રીતે પોઝિટિવ બેનિફિટ. ડિજિ 4G પછી 4-5 હજી મને લાગે છે કે ચાલુ થયું છે અમુક જગ્યાએ જ, એટલે કે સિંગાપુરમાં કદાચ થોડો એનો પ્રયોગ થયો છે, અમેરિકામાં થોડોક થયો છે, એટલે મને લાગે છે કે અહીંયા શરૂ થશે પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ તરીકે કદાચ થાય અને ગવર્મેન્ટ શું એમાં પોલિસી કરે છે એના ઉપર આધાર છે. બીજું છે, સૌરાષ્ટ્ર તમે કનેક્ટેડ છો, સ્વાભાવિક છે કે વાઇબ્રન્ટમાં કરીએ કે ન કરીએ, અમારો પ્રોજેક્ટ તો ચાલુ જ હોય છે ઓલવેઝ. હા, અમે વાઇબ્રન્ટ જ છીએ એટલે ભવિષ્યમાં પણ જરૂર પડે. એટલે અમે MOU નથી જ કરતા, તમે લગભગ જોતા હશો કે અમે MOU ઉપર બહુ ભાર નથી મૂકતા. અમારે તો કરવાનું છે એના ઉપર છે, વાઇબ્રન્ટ આવે કે ના આવે અમારે તો કરવાનું જ છે. એટલે પણ વી એ સારું છે કે એનાથી ગવર્મેન્ટને પણ ક્લેરિટી આવી જાય પ્રોજેક્ટની અને વાઇબ્રન્ટને લીધે બીજા લોકો પણ અંદર ઇન્વોલ્વ થાય છે, એ એક સારી વસ્તુ છે. પોલિટિકલ તરીકે પણ રાજ્યસભામાં રિપ્રેઝન્ટ કરવું, આ બધું જે કોમ્બિનેશન કરવું પડતું હોય છે, પોલિટિકલ પરિસ્થિતિ જોયા છે, પરિસ્થિતિઓ જોઈ છે, એની સામે બિઝનેસ એન્વાયરમેન્ટ છે, આ બે વસ્તુ વિચારે તમને હજી સારા પરફોર્મન્સ આવે છે, પણ એક સારા ગવર્નન્સ માટે શું શું કરવાની જરૂર છે. નહીં, ગવર્નન્સ માટે તો મેઇન વસ્તુ તો એવી છે કે સ્ટેબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ જે નરેન્દ્રભાઈ પ્રૂવ કરી, અને બિઝનેસ તરીકે ઘણી બધી કંપનીઓ ઇન્ડિયામાં આવી અને એને પ્રોજેક્ટ કર્યા. અને પોલિટિકલ તો ઇટ્સ ડિપેન્ડ ઓન ધ સ્ટેટ ટુ સ્ટેટ મેટર છે, પણ મને એવું લાગે છે કે એઝ એ મારું પોતાનું જો હું વાત કરું તો અમે ઘણી બધા CSR નું કામ હોય તો અમે જોઈએ છે, વાઇબ્રન્ટનો કંઈ કામ હોય તો અમે જોઈએ છે, કોમ્યુનિટી હોલના ને આવા જે CSRના જે કામ હોય છે, પ્લસ ક્રિકેટ સાથે હું સંકળાયેલો છું, એટલે એ જાતના અમે બાકીના બધા પણ કામ સમાજના ઓલા કામ માટે પણ અમે કરતા હોઈએ છીએ. સૌરાષ્ટ્રમાં આવ્યો છે, આવતા દિવસો સૌરાષ્ટ્ર બીજું સ્ટેડિયમ, ખાસ કરીને આપણે ત્યાં પ્રતિભાવો ઘણી બધી પડી ગઈ છે, એ પ્રતિભાવ માટે હજી છે કે સ્કોપ બહુ જ ના. મને એવું લાગે છે કે એટલું પોટેન્શિયલ ક્રિકેટ માટે છે, છોકરાઓ માટે છે, પણ સ્ટેડિયમ બનાવશો ને તો એનાથી ફાયદો નહીં થાય, એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આપણે કરવું જોઈએ અને ત્યાં આપણે કેમ્પ બનાવવા જોઈએ ક્રિકેટના, જે નિરંજનભાઈ જે કરે છે એ દરેક, જેમ કે અમે ગુજરાતમાં ક્રિકેટ એસોસિએશનમાં કરીએ છીએ કે ભાઈ સુરત, નડિયાદ એમાંથી જ આ બધા પ્લેયરો મળ્યા છે આપણને અહીંયા, જેમ રવિન્દ્ર મેળો, હા એ ટાઈપના અજય હતો પહેલાં, એટલે પ્લેયર્સ તમે બનાવો પણ સ્ટેડિયમ બહુ બનાવવાથી મેચ આવશે નહીં. હવે જે BCCIનું જે નિયમ છે કે કેટલી મેચ આપવાની, ક્યાં આપવાની, હવે તમે આજે બીજી મેચ કરાવો તો આ સ્ટેડિયમનું પોટેન્શિયલ બી રહે નહીં ફાઇનાન્શિયલી. માની લો કે તમે અહીંયા કરો ને જામનગરમાં કરો તો એક જ મેચ મળે, તો એનાથી જે કરેલું છે એને બી તો મેન્ટેન કરવાનું છે, એટલે એ વસ્તુ ન કરવી જોઈએ. અચ્છા, એક તો સૌરાષ્ટ્રને કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટમાં આખા ગઈ, સૌરાષ્ટ્રમાં રાજકોટ હબ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર આખાની પોઝિટિવ ઘણી ઇમ્પેક્ટ આવશે. મને લાગે છે કે જ્યાં સુધી મોટું એરપોર્ટ નહીં બને, સૌરાષ્ટ્રનું આપણું મેઇન કેપિટલ છે આ એરિયા આપણો, એની અંદર જો આપણે કંઈક કરવું હોય
તો સારામાં સારું એરપોર્ટ હોવું જરૂરી છે પહેલાં. બાકી તો રેલવે વગેરે તો બધું આપણે છે જ, અને હાઈવે પણ સારા થઈ રહ્યા છે. પણ જો ઇન્ટરનેટ કનેક્શન આપણે જો કરવું હોય, જે નાના નાના સાઉથ કન્ટ્રીઓ સાથે જે બીજા લોકો કરે છે, દાખલા તરીકે કેરલામાં તમે જુઓ, તમિલનાડુમાં જુઓ, તો એ બધા લોકો ફોરેન ત્યાંથી જ જાય છે. આપણે અહીંયાથી બધા રાજકોટ થી અમદાવાદ જવું પડે છે. એટલે એ મને લાગે છે કે હવે નવું એરપોર્ટ બનશે તો એની કનેક્ટિવિટી વધારે અહીંયા આવશે, અને એરપોર્ટનું પણ ઓલું થશે, લોકોને ફ્રીક્વન્સી પણ વધશે. એ બસ આપ સૌને મારા ખાસ શુભેચ્છા, અને હું આવ્યો છું અહીંયા તમારા આપતકમાં નથી આવ્યો, તમારા પરિવારમાં આવ્યો છું, એટલે મારી સૌને શુભેચ્છા છે.